நவரிந்தான் சித்தானம் நம்பர் நிஜன் நம்முள் ஏசவசாமனம் ஏசவஜனுக்கார சபப்பாவராசம் சுயசிய மடமம் ஹை மங்கலம் மங்கலம் முகானியூர் மங்கலம் கௌதம் பிரபு மங்கலம் சுர பத்ராதியா ஜெயன தர்மஸ்து மங்கலம் நவோ துர்வார ராகாதி வைரிவார நிவாரினே அர்ஹதி யோகிநாதாய மகாவீராய தாயினே ஓம்காரம் பிந்து சுயத்தம் நித்தியம் தியாந்த யோகினா காமதம் மோக்ஷதம் ஓம்காராய நமோ நம பன்னகேஷ சுரேஜ கஜபாத சரஸ்வசி நிர்வேஷ் நமஸ்காய சிவீர சாமி நம கல்யாண பாத்மா ராம சுத கங்காமே ஜெயசாம் குஜரவி மந்தேசி கியாத்த நந்தன பக்னாந்தி நந்தனம் கியானம் ஜன சலாக்காய நேத்திர மண்டிதமேன தஸ்மை ஸ்ரீ குருவே நம தஸ்மை ஸ்ரீ குருவே நம தஸ்மை ஸ்ரீ குருவே நம அத்புத் அத்கிரு ஜெயின் சாசன் સારામાં સારા કેટલાક વિહંગમ પદાર્થોથી આપણને સરસ રીતે ભાવનાત્મક સ્તર પર લઈ જાય છે. આ બધા ગ્રંથો એનું વાંચન શ્રવણ સંસારના કોઈ બી ક્ષેત્રમાં એક જ જગ્યા પર પણ આપણા અધ્યવસાયને ટકાવી રાખે કે કોઈ જગ્યાએ અધ્યવસાય બગડવાના નિમિત્તમાં પણ કદાચ અધ્યવસાય બગડી ન શકે અને થોડું સહજતાથી એ વસ્તુ લેવાઈ ગઈ. જ્યાં કસાય જ કરવા જેવા લાગે એવી જગ્યાએ કસાઈ ન કરી શક્યા એટલું પણ એક રિઝલ્ટ આવી ગયું તો ચોક્કસ આ સાંજ સુધારસ ગ્રંથ આપણા માટે ફળીભૂત થઈ ગયો. હજારો લાખો નિમિત્તોની વચ્ચે જ્યાં કસાયો પડ્યા હોય એવા સમયમાં બી કસાઈ ન થાય અને થોડુંક લેટ ગો કરીને આપણને ફાવી ગયું અથવા ચલાવી લેવાનો ભાવ આપણામાં થોડો પણ આવી ગયો, ઠીક છે, કાંઈ વાંધો નહીં, થોડું સહજ બની ગયા, જશો પડી. આ ગ્રંથ આપણી પરિણતિનું લેવલ જ્યારે બચાવી દે ત્યારે કામ થાય અને એ એંગલ એ ભૂમિકા આપણી તૈયાર થાય એની આ એક પ્રયત્ન અને પુરુષાર્થ ચાલુ છે. આપણે કોઈ બી ગ્રંથ ભણીએ છીએ આપણો નોલેજ વધારવા માટે અથવા આપણે બીજાને બહુ સરસ કરાવશું એના માટે આપણે ભણતા નથી. આ દરેક ગ્રંથ આપણે બધા એટલા માટે ભણીએ છીએ કે આપણા બધાના જીવનમાં આ ગ્રંથનો સ્વાધ્યાય આપણા પોતાના પરિણામને સરસ બનાવે, આપણને પાપોની પ્રવૃત્તિઓથી બચાવે અને આપણા અધ્યવસાયને નિર્મળ કરે. એના માટે આપણે બધા ગ્રંથોનો અભ્યાસ સતત કરીએ છીએ. એક બાજુ સંસાર, જવાબદારીઓ, જોખમદારીઓ, દુઃખો, સુખો, પરિવર્તન, પુણ્ય, પાપ, અવસ્થા, વિચારસરણી, વિકલ્પો, આ બધું જ આપણી સાથે જોડાયેલું છે. સારી નરસી વાતો આવ્યા કરતી હોય છે, સાંભળ્યા કરતા હોઈએ છીએ, કોકની સાંભળીએ છીએ, આપણી પોતાની પણ હોય છે, આપણે એને પણ સ્વીકારીએ છીએ. સુખ દુઃખ એ સંસારના બે પાયા ચાલતા રહે છે. આમને આમ બધાના જીવન શરૂઆત થતા હોય છે, પૂર્ણ થતા હોય છે. સૂર્યોદય થાય છે, દુનિયામાં શરૂઆત થાય છે, આપણે દોડવાનું ચાલુ કરીએ છીએ. સૂર્યાસ્ત થાય છે, સમય પૂરો થાય છે, આપણે પણ અસ્ત થવાની કોશિશ કરીએ છીએ. ભૂખ લાગે છે, જમી લઈએ છીએ. પ્યાસ લાગે છે, ત્રિશા છીપાવી દઈએ છીએ. ઊંઘ આવે છે, એ જે જગ્યા પર ઊંઘ આવી ત્યાં થોડુંકની એડજસ્ટ કરીને સૂઈ પણ લઈએ છીએ. કામ માથે પડ્યું છે, કામ કરી લઈએ છીએ. બેંકમાં જવું છે, લાઈને સહન કરી લઈએ છીએ. જવું જ છે ગમે ત્યાં પ્રસંગમાં ટ્રાફિક સ્વીકાર કરી લઈએ છીએ. બધી પરિસ્થિતિઓને એક્સેપ્ટ કરીને આ સંસારના રથના પૈડાઓ આપણા ચાલી રહ્યા છે. ચાલી રહ્યું છે એમાં કોઈ શંકા નથી, પણ ચાલી રહેલા નિમિત્તોમાં જે જે અવસ્થા વિશેષમાં ચાલુ પરિસ્થિતિમાં આપણા કસાઈ, આપણા નિમિત્ત, આપણા વિચાર અને આપણા વિકલ્પો જે યોગ્ય નથી એ રીતે જ્યારે ફેરફાર થઈ જાય છે ત્યારે જગ્યાએ આપણી બ્રેક કેમ લાગે એના માટે આ ગ્રંથ છે. નાનીઓ તો કહી દીધું છે, તું જે સંસારમાં બેઠો છે એ સંસારની ત્રણ વ્યાખ્યા તને આપું છું. દુઃખ રૂવે, દુઃખ ફલે અને દુઃખાણું બંધે. ભૂલથી પણ તું આ ઘરમાં બેઠો છે કે બહાર નીકળ્યો છે, આ ગલીના નાકે નીકળ્યો છે કે બિલ્ડિંગની અંદર ઊભો છે, રસ્તા પર નીકળ્યો છે કે હાઈવે પર, કે તું સુખ શોધા જતો જ નહીં કોઈ દિવસ, ના જ પડી નાની, આ દુઃખમય જ સંસારમાં તું બેઠેલો છે. આપણને કોઈ તૈયાર કરી દરિયાના મધ્ય દરિયામાં આમ નીચે નાખી દે ને આમ પાણીની વચ્ચે ઊભા રાખે, આપણને ઉપરે પાણી હોય, નીચે પણ પાણી હોય, આ દિશામાં પણ પાણી હોય, આ દિશામાં પણ પાણી હોય, આગળ પણ પાણી હોય, પાછળ પણ પાણી હોય, અને કોઈ આપણને પૂછે કેવું લાગે તો કે સરસ લાગે, ઠીક છે, સરસ લાગ્યું જોવા દો. ચારે બાજુ શું જોઈએ તો કે પાણી 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 પાણી. એક પણ જગ્યાએ પાણી વગરની તો કે નથી. જે સંસારમાં બેઠો છે એમાં દુઃખ આવી દે છે, ઉપર પણ દુઃખ, નીચે પણ દુઃખ, ચારે બાજુ પણ દુઃખ. આપણાય દુઃખો અને પિયાનાય દુઃખો. હું મરીને ક્યાં જઈશ? આપણા દુઃખો. મારું તબિયત કેમ રહેશે? આપણા દુઃખો. મારા આરોગ્યનું શું થશે? આપણા દુઃખો. પાછા બધાની ચિંતાઓ, બીજાના દુઃખો બી આપણા દુઃખ સમજીને સહન કરવા પડે ક્યારેક ક્યારેક તો. આ સંસાર જ્યારે આજ્ઞા બંધન છે એના દુઃખ આપણા થઈ જાય, જ્યાં દેશના બંધન છે એના દુઃખ આપણા સુખનું કારણ બની જાય, જ્યાં મોહના બંધન છે ભગવાન જાણે એનો તો કોઈ એંગલ ક્યાં ચાલે, ગાંડાનું દુઃખ ડાયો થઈ જાય, ડાયો દુઃખ ગાંડા જેવું થઈ જાય, આ સંસારની અંદર બેઠા છે. એટલે દુઃખ છે જ, એ તો સ્વીકાર કરી લીધું, પણ ધર્મ અને આ શાસ્ત્ર એમ કે આવા દુઃખની પરિસ્થિતિના નિમિત્તમાં પણ તું ડિસ્ટર્બ નહીં થઈશ, આ ખરા ટાઈમે ખરી ભાવનાનો સ્વીકાર કરજે. છ ભાવના લાઈવ રાખવાની છે, ચેતનવંતી
अनित्य असरण एकत्व અને અત્યારે અન્યત્વ આપણે ભણી રહ્યા છે. બીજી બે આવશે સંસારને અસૂચિત. આ છ ભાવના જો જામી ગઈ બહુ સંસારમાં સીધું સેટ ચાલશે. એકત્વ અને અન્યત્વ, અત્યારે અન્યત્વ ભાવના ચાલી રહી છે. મારા સિવાય બીજું બધું અન્ય છે. તત ચિત્તે, તત મને, તત લેશે અને તત અધ્યવસિતે. સમજાય છે? ચિત્તમાં પણ એ સેટ કરવાનું જ, બધું અન્ય છે. મનમાં પણ સેટ કરવાનું, બધું અન્ય છે. કશું જ મારું નથી, બધું અન્ય હતું. પછી બેંગલ જવાનો સ્વભાવ વડુદુરે ગયું, રહ્યું છે પણ ભોગવી શકતો નથી. ક્યાં આપણું છે તો ભોગવવાના છે, આપણું છે જ ક્યાં? પહેલેથી જ ખબર છે કે અન્ય છે. એક ઘટના કહું, સરોજબેન એક મજાનો ડ્રેસ ઘરે લાવેલા હતા કે મજાનો શર્ટ ઘરે લાવેલા હતા. અમે લોકો મન ગમતો હતો, પ્રસંગે પહેરશું વિચારથી ઘરમાં રાખ્યો હતો. એવો યોગ્ય પ્રસંગ આવ્યો ને શરીર વધી ગયું. ખરા ટાઈમે પહેરવા ગયા તો એમ લાગ્યું કે આ પહેરીને બહાર જશું તો ખરાબ લાગશે, કે બેસશું તો ખરાબ દેખાશે. હવે નીરવભાઈ નવો શર્ટ પોળો તો થઈ શકતો નથી, બટનના ભાગો આમ ખેંચાય એ સારું લાગતું નથી. દિલથી કોઈને આપી દેવો પડે, દિલથી. લેનાર બી એમ કે સાહેબ નવું લાગે છે, લેનાર એમ કે સાહેબ નવો લાગે, ભૂલ થતી લાગે છે. અને ત્યારે કહેવો પડે ભાઈ ભૂલ નથી પણ નથી પહેરવો ભાઈ, કહેવાય તો નહીં ભાઈ ભૂલ મોટી ગયેલી છે. આવું દરેકના ઘરે બન્યું છે. એક પણ ઘર એવું નથી પણ દિલથી આપી શક્યા છે. એમાં બે ઓપ્શન છે, અન્ય તો ભાવનાથી આપો તો જલસો, રહી ગયું ભોગવવાનું અફસોસ સાથે આપો આમ દુઃખ 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 સાથે તો કર્મ. હવે આપવાનું તો છે જ, ફાયદો તો નથી જ, નુકસાન તો થયું છે. ભૂલમાં ભૂલમાં રહી ગયો, ન પહેરી શક્યા ન ભોગવી શક્યા. શરીર ઘટવાનું કે અત્યારે કંઈ ચમત્કાર નથી થવાનો કે પાછો શરીરમાં શર્ટ પહેરવા માટે મારા શરીર ઘટાડીને શર્ટ પહેરે, એ કલ્પના તો ખોટી પડી જવાની. હવે આપવાનો તો છે એ ફાઇનલ છે. તમે જ્યારે જીવ આપવું જ છે તો લઈને, અન્ય તો ભાવનાથી આપને ભાઈ શું કામ અટકી ગયો તું? દિલથી આપને હવે આપવું જ છે. તું 5,000 રૂપિયાનો શર્ટ હતો. જેઠાલાલ જે દુકાનમાં કપડાં લેતા, દુકાનમાંથી કપડાં લાવેલા જામલી ગલીમાં, NV2. તમે લોકો પહોંચી બધા ક્યાં જાઓ? આમ કે કાંદલીમાં સબબમાં આવી, હવે NV2 પાછા બોલીને પહોંચી ગયા. બોલો ટ્રાફિક વાળો તો છે, કાંદલી બી આવતું હશે. બસ વાંધો નહીં, ખ્યાલ છે એટલું સારું કે કાંદલી બી આવે. એમ તો એ ખબર ન પડ્યું કે કાંદલી આવે કે નહીં. હવે તમે એડ્રેસ બોલો ને, હવે બધા તમને પૂછવાના છે આ NV2 ક્યાં, અને આ બધા પાપના નિમિત્તમાં હું બનવાનું છું. હવે અહીંયા અન્ય તો ભાવનામાં રમીએ, જેઠાલાલના કપડામાં પાછા અટવાઈ ગયા તમે લોકો બધા. ભોગવવાનું છે અન્ય તો ભાવના, અને તમે જેઠાલાલના કપડામાં ઘૂસી ગયા. યસ્મૈ ત્વમ યતસે બિભેસી યત યત્ર નિશમ મોદસે યદ યચ્છો સચી યદ ઇચ્છસી રદા યદ પ્રાપ્ય પ્રેપીયસે સ્નિગ્ધો યેસુ નિજ સ્વભાવમ અમલમ નિર્લોઠ્ય લાલપ્યસે તત્ સ્વરમ પરક્યમે ભગવાન ન આત્મન કિંચિત તવ. યસ્મૈ ત્વમ યતસે, બહુ સરસ શ્લોક છે. જેને માટે તું પ્રયત્ન કરીશ, જેને માટે તું પ્રયત્ન કરે છે. યત યત્ર અનિશમ બિભેસી, જેને માટે તું હંમેશા ડરતો રહે છે. યત્ર અનિશમ મોદતે, આખી દિવસ રાત નિરંતર તું જેના માટે ખુશ થાય છે. યત યચ્છો સજી, એ તને છોડીને જતું રહેશ. પહેલી વાત ખાલી વિચાર, યત્મય ત્વમ યતસે યત ચ બિભેસી, જેને માટે તું પ્રયત્ન કરે છે એ જ વસ્તુથી તું ડરેશ. જેને માટે તું પ્રયત્ન કરે છે એનાથી તું ડરેશ.
બહુ કેટલી તાત્વિક વાત છે. પૈસા માટે અખંડ પ્રયત્ન ચાલુ છે. કેટલા કમાત તો કે અનલિમિટેડ, 100 કરોડ તો કે ના ના, જેટલા આવે એટલા, એમાં કંઈ કરોડ બરોડ જેવા મતલબ નહીં છે, નસીબ જ માં આવશું, જેટલા રૂપિયા કમાશો એટલા તો કમાઈ લઈશું. પૈસા વધી ગયા પછી હાલત શું જ ખબર છે. ગુંડાનો એક ફોન આવી ગયો, એના લિસ્ટમાં તમારું નામ ને મારું નામ આવી ગયું. એક ફોન વસૂલી માટેનો આવ્યો. આપણી પાસે 300 કરોડ રૂપિયા થઈ ગયા છે. નસીબથી કમાયા છે, હિંમતથી કમાયા છે, આવડતથી કમાયા છે, ખબર નહીં શું લિંક થઈ ગઈ. ગુંડાના રિસ્કમાં આપણું નામ આવી ગયું. એક ફોન આવ્યો છે સરોજ, એક ઇતના ચી નથી, પોલીસની સહાય લઈ શકતા, ત્યાં બી પૈસા ખવડાવવાના નથી, ઓલાને આપી શકતા, ત્યાં તો લિંક ચાલુ થશે. જેનો પડછાયો પણ આપણે નતા ઝંકતા, એ વાસ્તવિકતા એ સામે આવી. અચ્છા ચલો, ઓળખાણને પોલીસનો સારો પણ તમે લઈ લીધો, સાચું કહેજો, સારો લીધા પછી તમે ભયભીત રહી થઈ શકશો. ઘરી આફ્રિકામાં જેમ બેનના ઘરે બેઠું હતું, બેને બહુ મજાની વાત કરી, સાહેબ ઘરની બહાર જે માણસ શ્યામડો આફ્રિકન બેઠતો હતો, તે આપણા ઘરનું ખાધેલું અનાજ ક્યારેક વધ્યું તો આપણે એને જ આપતા હતા. એ જ માણસ 4 મિત્રોને બંદૂક તાકીને મારા અહીંયા ગળામાં બંદૂક મૂકી હતી. મેં સાહેબ બીજું કાંઈ નહીં કરો, પાકીટને ચાવી આપી દેવાની, જે લેવું લઈ લે, જો માથાકૂટ કરા કે તો ગોળી ઠોકતા વિચાર નથી કરવાના, આપી દો તો કાંઈ નથી કરવાના. સાહેબ જેને આપતા હતા એ જ મારી મારા દુકાનની બહાર અહીંયા જ જે માણસ બેસે છે એ જ માણસ અંદર આવેલો. મેં તમે કંઈ કર્યું નહીં, ક્યાં દેશમાં રહો છો, અહીંયા કાંઈ નહીં કરવાનું, આપી દેવાનું, કમાઈ લેવાનું કે બીજું કાંઈ નહીં કરવાનું. કેમ કે 4 જણ પછી બહાર નીકળીને પોલીસ સ્ટેશનમાં ગયો તો એક પોલીસ જ હતો. મેં કીધું આવા દેશમાં રોજ આલો મુંબઈ, આપણો દેશ તો કંઈક તો સારો જ. મેં કીધું એ કે 100% એ સારો છે. સત્ય ઘટના કીધેલી, ત્યાં જન્મેલા આફ્રિકામાં, દારે સલામ કેવો કંઈ શબ્દ વાપર્યો હતો, ત્યાં જન્મ થયો હતો એમનો. બિઝનેસ કરતા હતા પાવરફુલ. જ્યારે આ ઘટના આપણી આંખ સામે કહી દે, બોલો જેના માટે તું પ્રયત્ન કરે છે એનાથી તું ડરે છે. કાંદરીમાં પંસિલ ગાર્ડન બિલ્ડિંગ, વર્ષો પહેલાની સત્ય ઘટના, દીકરાનું કિડનેપ થઈ ગયું. જૈન દીકરો કિડનેપ થાય અને એક સારી સોસાયટીમાંથી, ઘણા બધા બિલ્ડિંગો ABCD EFGHM IJK સુધીનું હોય અને આવી કડક સિક્યુરિટીમાંથી પણ એક છોકરો ગાયબ થાય, ગુજરાતી સમાજ અને એક સોસાયટી એક બહુ માથા પર લઈ શકે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, CBIને રાતોરાત કેસ સોંપાઈ ગયો. બુદ્ધિશાળી CBIને પોતા વાર લાગતી નથી. તપાસ કરતાં કરતાં કેકવાળાની દુકાનમાં ચોકલેટ લેવા માટે ગયો તો પછી પાછો નથી આવ્યો. દુકાનની અંદર 20 મિનિટમાં રેડ પાડી દીધી, 1/2 કલાક માટે સ્ટાફ કેટલો જે પૂછ્યું, એક માણસ ગાયબ, પકડાઈ ગયો. ક્યાં જ માણસ લઈ ગયો છે, આટલી પાવરફુલ બુદ્ધિ. ફોનની રાહ જોવા માટે CBI ઘરે બેઠા હતા 5 દિવસ સુધી. અઠવાડિયું થઈ ગયું, પૂરો કોન્ફરન્સ CBIને કે આ જ છોકરો લઈ ગયો, તને પકડીને લાવશું. પહેલો ફોન 8 રૂપિયા, ભલે ફાઇન, છોકરો આબાદ બચી ગયો, ઓલા બધા અંદર જેલમાં જતા રહ્યા, દીકરો સહી સલામત આવી ગયો. જેને પોતાના બનાવ્યા હતા, જે દુકાનમાં છોકરો મજાથી માં મોકલી શકતી હતી, જેના દુકાનની અંદરના રોજ ચોકલેટોને એની કેકની શોપમાં મળતી જે જે આઈટમ હશે બધી ઘરની અંદર રંગેચંગે આવતી હતી, પોતાના એરિયામાં ધંધો વ્યાપક અને વિકસિત કરેલો, આવા મજાના દીકરા માટે પણ મગજ ફરી જાય. બોલો આટલો જ લીટી ગઈ નાની, જેના માટે તું પ્રયત્ન કરે છે એનાથી તું ડરે છે. કેટલી વાસ્તવિકતા અહીંયા મૂકી છે આપણી સામે. મોદી આવશે, દેશ સરસ બની જશે, આશા પર આખું ભારત બેઠું.
બિચારો મહેનત તો કરી રહ્યો છે, આપણે તો હજુ આશામાં જ છીએ, પણ 50% જીવો, 20-40%, 50% જીવો એ આશા છોડી દીધી છે. હાલત એવી થઈ કે ટ્રેનના ગરદીમાં ધક્કો ભાગતો હોય ને તો લઈને બોલે ડાયલોગ, આ ગઈ અપને અચ્છે દિન, એ દિન થી અપને હું આ શબ્દ યાદ કરીશ ત્યારે, યદી યત્ર ત્વમ યતસે બિભેષી ચ યત, જેના માટે તે પ્રયત્ન કર હવે એનાથી તું ડર. યાદ છે ભાઈઓની બહેનો એક ડાયલોગ આવ્યો હતો, એ શબ્દ સાંભળી બધા ડરી જતા, કારણ કે એ શબ્દ પર જેને નોટબંધી કરેલી, મિત્રો એક માણસ સત્તા તાકાત સિગ્નેચર સહી લોકોએ ચૂંટીને આપેલી સત્તાની એક માણસે કરેલી દેશ માટેની કે વ્યક્તિગત માટેની જે બી એને વફાદારી કરી, પણ એ આપણા માટે જો નુકસાન કરનારી બની, આજે એ જ વ્યક્તિથી જેના માટે પ્રયત્ન કરીને આપણે ઉપર લાવ્યા એ જ વ્યક્તિત્વના વાસ્તવિકતાથી આપણે ડરી ચૂક્યા છીએ. શું જ્ઞાનીએ આપણે ઓળખ આપી છે, આ ઓળખ ક્યાં મળે આપણને, કેટલી સરસ ઓળખ આપી છે, જાણીને ખુશ થવા જેવું છે. પેલા તો જે સંસાર તો આજે જવાનો છે, જાણીને ખુશ તો થશું, વાત સાચી છે. પૈસા માટે પ્રયત્ન પૈસાથી ડર, ઘર લેવા માટે પ્રયત્ન ઘરથી ડર, કરોડો રૂપિયા કમાવા માટે ડર પોતાના સ્થાપથી ડર, જેના માટે સારું કહ્યું એનાથી ડર, જેને દાન પુણ્ય કર્યું એનાથી ડર. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, રોહિણી ચોરને પકડવા માટેની એક વાત આવે છે. આપણે એ વાતને બિભેષી શબ્દથી જોઈએ. રોહિણી ચોર એક ચોરની પરંપરામાં આવેલો ચોર હતો. એક જેમ આપણે નથી સાંભળતા ટોપીવાળા, ઘીવાળા, સુખડવાળા, આ બધી પરંપરાઓ ચાલે છે આપણે ત્યાં. બાપ દાદાથી એ ધંધોથી પ્રસિદ્ધ થઈ ગયો તો એ લોકો એ રીતે જ ઓળખાતા રહ્યા છે. હવે એવો ધંધો ના બી કરતા હોય, સુખડમાંથી લાકડાવાળા એ થઈ ગયા હોય, સુગંધ જતી રહે, પણ કે પાછા સુખડવાળા, એમ કે અમે સુખડવાળા ફેમિલી, અમે ઘીનો ધંધો ન હતો કે ઘીવાળા, ટોપીવાળા તો કે ટોપીનો ધંધો અમે હશે કે ટોપી ફેરવી હશે કે અમે લોકો ટોપીવાળા થઈ ગયા. એની મજાકની વાત છે. તે એ સમય દરમિયાન જે ભૂમિકાથી આપણે વાત કરી રહ્યા છીએ કે જેનાથી તું પ્રયત્ન કરે છે એનાથી તું ડરે છે, કેવી પરિસ્થિતિ એક નિર્માણ થઈ, પ્રયત્ન ચાલતો હતો, દીકરાને ભણાવી ગણાવીને તૈયાર કરીને સરસ રીતે ડૉક્ટર બનાવવાનો પ્રયત્ન કર્યા પછી એક ઇન્ટરવ્યૂમાં માને પૂછે કે તમને એમ લાગે છે કે આ દીકરો તમને સાચવશે? માના બે જવાબ હતા, દીકરા તરીકે અને મા તરીકે એના વાસ્તવિકતામાં એમ કહીશ કે દીકરો ક્યારે મા માટે ખોટું નહીં કરે, માનું માતૃત્વથી એમ કહીશ, પણ દુનિયાના રંગીન અવસ્થા વિશેષથી એમ કહી શકું કે દીકરો કદાચ જો દુનિયાના રંગોમાં રંગાય તો માને ભૂલી પણ શકે. ઉભય પ્રયત્ન, માતૃત્વ ઉપર જેમાં કોઈ ના નહીં, ડર કેટલો ભયંકર, જેના માટે પ્રયત્ન કર્યો, શેના માટે પ્રયત્ન નથી કર્યો. સ્કૂલની એક્ઝામ વખતે પ્રયત્ન એક્સ્ટ્રીમ કક્ષાનો, રિઝલ્ટ વખતે ડર એટલો જ. મેં જોયા જ મારી આંખ સામે એવા હોશિયાર લોકો બી જોયા હતા, ફેલ થઈશું તો કંઈ ફરક નથી પડતો, અને એવા લોકો બી જોયા હતા કે 198 કે જે કંઈ 91 માર્ક આવ્યા કે પહેલો રેન્ક નહીં કંઈ ત્રીજો રેન્ક આવ્યો તો રડતા જોયા છે. સમય હતો, સ્કૂલનું લેવલ, એક સમજણ, એ લોકોની ત્યારનો વિવેક એ રીતનો હતો કે આ ભૂમિકામાં બી એ રુદન હતું. હવે મહત્વની વાત કરી, પ્રયત્ન જે જે કક્ષામાં ચાલે છે, સાચો હોય ખોટો હોય, નબળો હોય કે સબળો હોય, કે સંસારની પૈસા સાચો પણ હોય, પ્રયત્ન જેના માટે બી કરીએ છીએ ત્યાં પહેલી ભૂમિકા રાખો, પ્રયત્ન કેટલો કરો કે ડર કેટલો આવશે, પ્રયત્ન કેટલો કરીએ કે ડર કેટલો આવે, જેટલો પ્રયત્ન વધુ એટલો ડર વધારે. સમજાય છે?
જીએસટી નંબર લેવા માટે મહેનત કરી પડી હતી, હા કે ના? નથી લીધો? સારું. 31st શું આવે આ લોકોને? 31 વાળું કંઈક આવે ને બધું, 31 માર્ચ ને 31 શું આવે છે બોલો ને? 31 સપ્ટેમ્બર, નવેમ્બરમાં કંઈક આવે, ડિસેમ્બરમાં કંઈક આવે, ગાયબ હોય 31 તારીખે. હા ભાઈ પી તો હું બિઝી હોય, બિચારો કસ્ટમર ભાગી જવાનો ભય હોય, જો આજે આજે એના ઓલા કાગળિયા કે ઓલું બધું નહીં ભરાવીએ ટેક્સ કે એવું કંઈ બધું, એવું જ કંઈક હોય ને? તો ભયભીત જો એમ કહી શકે છાતી ચોકરી કે કામ કરીએ તો માની જવું. લોકોની જવાબદારીના ચોપડાઓ પેપરોને તમે ટાઈમ પર લેવા માટે ઈમેલોના હાઈ ફંડા ખર્ચા કરીને માણસો દોડાવીને પણ કામ પૂરું કર્યા, રાતના છેલ્લે 11 અને 12 વાગ્યા સુધી પણ તમે એના ઓનલાઈન પૈસા મુકાવીને ટેક્સ ભરાવીને શાંતિનો શ્વાસ લઈ શકશો. જીવ ઘર પ્રયત્ન ઓફિસમાં બોલો, એસીમાં માણસ ટેન્શનમાં હશે, કારણ કે પ્રયત્ન કરવા છતાં જેના માટે તું પ્રયત્ન કરીશ તને ડર એનાથી આવવાનો. નાનીએ જ્યારે વિચક્ષણતાની વાત કરી છે એ બહુ ઊંડાથી લખાવી છે. યત યત્ર અનિશમ વધશે, જેના માટે રાત દિવસ ખુશ થાય છે ને, યત યચ્છો શશી, જેના માટે તું રાત દિવસ ખુશ થાય છે એ જ વ્યક્તિ તને દુઃખનું કારણ બનવાનું છે. જેના માટે રાત દિવસ નિરંતર તું ખુશ થયો એ જ તારા દુઃખનું કારણ. મારા એક વિદ્યાર્થીના ઘરે દીકરાનો જન્મ થયો, દીકરો એક્સ્ટ્રીમ પુણ્યાય, દીકરાના જન્મ પછી જે ઘરમાં પુણ્યાય વધી છે એટલે મુંબઈના એસ્ટાબ્લિશ એરિયામાં એના 7 ફ્લેટ છે એમ સમજો અત્યારના સમયમાં, એટલે તમે સમજી શકો છો કે માણસ પાસે કેવી સંપત્તિ હશે. સુખ એટલે કોઈ નાનું સુખ, દીકરો 24 વર્ષની વયની અંદર આ સંસારમાંથી ચાલ્યો અને 21 વર્ષે લક્ષ્મી મિત્તલ એને કાર્ડ આપ્યું હતું પર્સનલ નંબર કે મારે તારી સાથે બિઝનેસ કરવો છે. એ લક્ષ્મી તને કીધું હતું કે સાહેબ તમે મોટા માણસો છો, તમે કોઈ કોઈને તમારી સાથે વાત બી ન કરવા દો. સ્નૂકર પૂરું દાંડી સ્નૂકર કે સ્નૂકર સ્નૂકરની અંદર થયેલી મિટિંગ લંડનની અંદર સ્વીડનમાં, લક્ષ્મી તારે એનો પર્સનલ ફોન નંબરનું કાર્ડ આપી કીધું કે આ નંબર હું તારી સાથે વાત કરીશ. 24 વર્ષે આ ધરતી પરથી દીકરો વિદાય, પુણ્યની તાકાત બી ઊંચી કરવા બોલો. આજની તારીખમાં માતા પિતા આ દુઃખમાંથી ધર્મમાં વળ્યા છે હું નાની પાડું, પણ દુઃખ એક માં તરીકે વળી જાય જુદી વસ્તુ, દુઃખ ભૂલી જાય એ કોઈ કમાલની વાત નથી. દ્રષ્ટાંત જુઓ, દશરથ અને રામ, કેવો દીકરો, રામનું આજ્ઞાંકિતપણામાં ક્યાંય ખામી લાગી શકે આપણને? માના વચનને માટે દશરથ પિતાજીને પગે લાગીને જંગલ તરફ ચાલ્યો જાય અને પુત્રના વીરામાં દશરથનું મોત થાય, કલ્પના કરો કે આ ઘટના શું. બંને મહાન પાત્ર, રામમાં કોઈ શંકા નથી, દશરથમાં કોઈ ડાઉટ નથી. માના વચનને પાડવા માટે રામે વનવાસ ખેડી દીધો, પિતા દોડે જ આમ પથારીમાંથી ઉભા થઈને, દીકરા નહીં જા, દીકરા નહીં જા, દીકરા લથડી પડે છે, એક રાજા અયોધ્યાનો લથડી જાય છે. પથારીમાં લાવીને બેભાન થઈ ગયેલાને પાણીના છંટકાવ અને સુગંધી જળ છાંટીને ઉપચાર કરવા પડ્યા, જાગીને રુદન કરે છે કે દીકરો વિદાય થઈ ગયો. અયોધ્યાનું રાજ ભર્યો ભાદર્યો પરિવાર, કૌશલ્યા કૈકેયી જેવી માતાઓ, રામ ભરત લક્ષ્મણ સીતા જેવી ઉત્તમ ગુણ વૈભવને ધારણ કરનારી વ્યક્તિઓ, ઉર્મિલાનો સંગમ, આવી અદ્ભુત ભૂમિકાઓનો આખો રાજ દરબારમાં એક જ દિવસના એક જ ડિસિઝનમાં આખી વાસ્તવિકતા શું થઈ ગઈ. અયોધ્યાની ગાદી પર કોઈ નથી એવો દિવસ હતો. દશરથ બીમાર, રામ વનવાસ, લક્ષ્મણ વનવાસ, ભરત બેસવા તૈયાર નહીં, નગરી આખી છે, રાજગાદી ખાલી છે. બોલો, કલ્પાંત છે ને? એક રાજગાદીની ગાદીમાં કોઈ રાજા ન હોય આ ઘટના કેટલી કેટલી વિચિત્ર ઘટના હશે. જેના માટે તું ખુશ થાય છે એ જ તારા દુઃખનું કારણ બને છે, એ જ તને છોડીને જતું રહે છે.
માતા પિતાએ એક લેખ લખેલો હતો ઇન્ટરનેટની બુકમાં, ક્યાંક આવ્યો છે ને એમાંથી ઇન્ટરનેટના આધારે કોઈ સ્ટોરી બુકની એક બુક હાથમાં આવેલી, એમાં લખેલો લેખ વાંચેલો, એમ લખ્યું ઇન્ટરનેટની વાર્તા એવો શબ્દ લખેલો. તમે સમજી શક્યા શું શું કહેવા માગું છું. વાલ્કેશ્વરમાં રહેનારા 6 બેડરૂમના ફ્લેટવાળા પિતાજીનો એક આત્મકથાનો લેખ હતો. પરિવાર સાથેનો પ્રેમ, લાગણી અને કુટુંબ સાથેનો આ સંસારમાં સંસ્કારનું ઘડતર અહીંયા કહ્યું. માતા પિતાની સેવા ભક્તિ અને દીકરાઓમાં સારા સંસ્કારનું ઘડતર થાય એના માટેની ખરી મહેનત અને કમરકસી મહેનત આ દુનિયામાં કરી. કોઈ ખામી નથી રાખી સંસ્કાર આપવામાં અને કોઈ ખામી નથી રાખી દુનિયાને બતાડવામાં. જેવી સંપત્તિ બસ પરિવારની ખુશી અને એના આનંદ માટે વાપરતો હતો અને પરિવાર સંપત્તિ વાપરે એની ખુશી જોઈને વધુ કમાવાનો આનંદ લેતો હતો. આ મારો સંસાર આટલો અકબંધ ચાલતો હતો. સમય અને કાળના પરિપાકની સામે હું ઝૂકી ઉઠ્યો. દીકરાનું ભવિષ્ય વધારે સારું થાય ફોરેન ભણવા માંડ્યો. દીકરીને યોગ્ય પાત્ર મળી ગયું, દૂર દેશાંતરમાં મળ્યું પણ સારું હતું. દીકરી રાજી હતી, પરિવારની ખુશી કયા પિતાને ન હોય. દીકરીને દૂર દેશાંતરની અંદર પરણાવી દીધી. યોગ્ય ઘરની અંદર દીકરી ચોક્કસ મળશે, પણ એટલી બીઝી પણ થઈ ગઈ. મનનો ખૂણો એમ કહે કે સારું થયું બીઝી થઈ ગઈ, હૃદય એમ કહે કે આ તો શું થઈ ગયું. જાણે દીકરીને કોઈ એવા ગૃહસ્થા આવાસમાં મૂકી દેવામાં આવી છે, એટલી બધી એને બીઝી મેં કરી નાખી જે મારા ઘરમાં આટલા વર્ષોમાં આટલી પણ બીઝી ન હતી. મને એમ કહે છે શું કર્યું, યોગ્ય જગ્યાએ મૂકી કે નથી મૂકી. વિચારે એમ કહે છે કે સારું જોઈને મોકલી જશે, માણસો તો સારા છે, કોઈ ફરિયાદ તો છે નહીં. પણ મારું અંતરમન આ વસ્તુને સ્વીકારવા માટે હજુ તૈયાર થતું નથી કે મેં આ પ્રયત્નને પગલું ભર્યું મારી દીકરી માટે સારું કે ખોટું હતું. મારી પાસે એનો જવાબ આજની તારીખમાં પણ નથી ને કાલે પણ નહીં હોય. દીકરોને મોકલ્યો વોરેન ભણવા માટે. દીકરાનો અભ્યાસ સારો થતો જઈને આનંદ થતો ને બહાર નીકળતો તો લોકોને કહેતો દીકરો ફોરેન છે. 2-4 મિત્રો ત્યારે મને આવીને એમ કહેતા કે ગાંડો થઈ ગયો, ઘરમાં એકલો થઈ ગયો, શું ફોરેન દાટ્યું હતું, અહીંયા શું આંધો હતો. તેમને એમ કહેતો હું ગાંડો યાર, મેં જે કામ કર્યું જેનું એપ્રિશિએટ તમારે કરવું જોઈએ કે મેં કેટલું સરસ કામ કર્યું. ઘટના એવી થઈ ગઈ, કરુણા એવી થઈ ગઈ, કાલ્પનિકતા એવી થઈ ગઈ કે દીકરો ફોરેનમાં પછી પપ્પાને અભ્યાસ કરીને કીધું પપ્પા અહીંયા જોબ સારી મળે જ કરી લઉં. મન તો માની લીધું કે વાત સાચી છે, સારી જોબને સારી ઓપોર્ચ્યુનિટી, તક તો ક્યારે છોડવી ન જોઈએ. મેં પણ મારા જીવનમાં કોઈ તક છોડી નથી ને કોઈ પણ તકનો જવા દેતો નહોતો, તો દીકરાને પણ શું કામ એ રસ્તા પર ના પાડું, તક આપી. આશા હતી કે 6 BHKનો ફ્લેટ, કંઈ પૈસાની તંગી નથી, મારા પરિવાર સાથે હસી રમીને મજાથી રહીશ. પણ એક દીકરાનો ફોન મને આખી રાત સુવા ન દીધો. એ ફોન તો પપ્પા હવે મને સારી જોબ ફાવી ગઈ, અમારે અમેરિકા સેટલ થયો, તમે બધા બી અમેરિકા આવી જાઓ. પપ્પા કે બેટા આપણી પાસે અહીંયા શું તકલીફ છે, આટલો બિઝનેસ, એટલા બિઝનેસ, 6 BHKનો ફ્લેટ વાલ્કેશ્વરના ટોપ એરિયામાં પડ્યો છે, બેટા ત્યાં શું કરીશ, ભાડાના ઘરમાં રહેવાનું, નાના ઘરમાં જવાનું શું કરીશ. પપ્પા બધું બરાબર છે, પણ પપ્પા બસ આ દેશ અહીંયાની સેટ સેટની અંદર હું સેટ થઈ ગયો છું, મારે અહીંયા રહેવું છે. પપ્પા વિચારીએ આપણે કાંઈ. ફોન ઉગતા સમજી ગયો હતો કે દીકરો ઘણો બધો ત્યાં ઢળી ગયો છે. મિત્રની વાત યાદ આવતી હતી કે કરેલી ભૂમિકાની ભૂલ હશે, ઓલા મિત્રે રસ્તા પર જ્યારે ટંકાર કર્યો એ વાત સાચી જ હશે. સ્વીકારાશે કોઈ રસ્તો નથી, પણ સ્વીકારવા માટે તૈયાર પણ કેમ થાવ. મને કરેલું ડિસિઝનને નબળું પાડું, મનની પરિસ્થિતિ પણ વીક હોય છે. વિચાર એમ કર્યો હતો કે પરણવા માટે છોકરી શોધવાની ચાલુ કરું, અહીં આવી જશે રે છોકરીઓના બધે મહેનત કરીને 10-1 છોકરી સરસ સિલેક્ટ કરી 4-5માં તો આ પડશે એમ કરીને દીકરાને ફોન કર્યો એક દિવસ, બેટા તારા માટે સારી સારી છોકરી જોઈ. કે પપ્પા મેં તો અહીંયા નક્કી કરી તમે આવી જાઓ એકવાર જોઈ જાઓ. દીકરાની ખુશી માટે આટલું કર્યું તો બેંકમાં શું બાકી રાખવું. બધાને સોરીના ફોન કરીને ફોટા માંડી વાળીને દિલને પથ્થર રાખીને ત્યાં ગઈને જોયું. કયા કલ્ચરને કઈ વ્યક્તિની સાથે સિલેક્ટ થયું છે ભગવાન જાણે, પણ ઘરમાં પ્રવેશ કરીને દીકરી પગે લાગી તો કલ્પના એમ થઈ ગયું કે કદાચ સારો સંસ્કાર તો હશે.
સમજાય છે પરિસ્થિતિઓ. 6 મહિના માટે અમે છેલ્લી વાત કરી, પૂર્ણ વિરામ કરીએ વાતને. 6 મહિના ત્યાં રહેવાનું થયું હતું, દીકરી નહીં વહુ પ્રેગ્નન્ટ હતી. બાળકનો જન્મ પછી 6 મહિના ત્યાં રહેવાનું થયું અને 6 મહિના મુંબઈ રહેવાનું થયું. ઘરના ખૂનામાં હું અને એની મમ્મી બે જણા ભેસી રહીએ. અમે મા બાપ તરીકે ન હતા, અમે ત્યાં આગળ ડેકેર અને કેરટેકર તરીકે ત્યાં. ખાલી એક કલ્પનાનું સ્તર તમે સમજી લો, એક ભૂમિકા સમજી લો, અન્ય તો ભાવનાની તાકાતને સમજી લો. જેના માટે તું ખુશ થયો હતો, જેના માટે તે પ્રયત્ન કર્યો હતો, એ જ તને છોડીને ચાલ્યો ગયો. જેના માટે તે પ્રયત્ન કર્યો હતો એ જ તારા માટે દુઃખનું કારણ. પુરુષાર્થ બધા સંસારના દરેક પાયા પર કરી લો, દરેક પાસા પર કરી લો, ના નથી. આ એક વાસ્તવિકતાનો સ્વીકાર કરીને કરજો. જ્યારે બી પુરુષાર્થ કરો, કરતી વખતે આ ભૂમિકાને ક્યારેય ભૂલતા નહીં. કર જીવ, કર પ્રયત્ન, પણ આનું રિઝલ્ટ આવી શકે એમ છે, તૈયારી રાખજે. કર જીવ, ખુશ થા, પણ લિમિટમાં ખુશ થજે. બધું હવામાં નહીં ઉડી જતો, આજો આ થઈ જશે. યદિ ઈચ્છસી રદા તદા પ્રાપ્ય પ્રેપી હશે. જેને તું ઈચ્છે છે હૃદયથી, તેને પ્રાપ્ત કરીને તું આગળ વધી જાય છે. હૃદયથી જેને ઈચ્છા પહેરી, એને મેળવવામાં શું બાકી રાખે. નક્કી થઈ જાય જિંદગીમાં વર્લ્ડ ટૂર કરવી છે તો પૈસા એ કમાઈ લે, વર્લ્ડ ટૂર થઈ જાય. નક્કી કરી લે કે દુનિયામાં નવી હોટલ થઈ જાય, એમાં જવું જ છે, પૈસા ખર્ચાઈ જાય, માણસ જતો રહે. નક્કી થયું છે કે આ પિક્ચર જવું છે, આવી જ જાય, પૈસાને થઈ જાય. જેને તું હૃદયથી ઈચ્છે છે એ તને ચોક્કસ પ્રાપ્ત થાય છે, ના નથી. સ્નિગ્ધ યસુ નીચ સ્વભાવમ અમલમ નિર્લોઠ્ય લાલપ્યસે. જેને વિશે તું સ્નિગ્ધ થયો છે, અરે સરસ વાત છે. યદિ એ ઈચ્છસી હૃદય તત્ પ્રાપ્ય પ્રેપી હશે. જેને તું હૃદયથી ઈચ્છે છે તે વસ્તુ તને વારંવાર પ્રાપ્ત કરવી પડે છે. વૈરાગ્યની વાત લખીશ. જેને તું ઈચ્છે છે હૃદયથી એ વસ્તુને તારે વારંવાર પ્રાપ્ત કરવી પડે છે. બહુ તાત્વિક રીતે એને સમજી. હૃદયથી ઈચ્છા, કોઈક વ્યક્તિને કોઈ વ્યક્તિની સાથે પ્રેમ થયો હોય અને એ પોતે દિલથી એને ચાહતો હોય અને કોઈ કારણસર એની સામેનું પાત્ર કોઈક નિમિત્તથી જો નારાજ થઈ ગયું હોય અને અબોલણા લઈ લે તો બીજું પાત્ર એને મનાવવા માટે શું ન કરે. સમજી ગયા આટલામાં? જેને હૃદય તું ઝંખે છે એને માટે તારે ઘણા બધા પ્રયત્ન અને પુરુષાર્થ કરવા પડે છે, એ તારાથી આગળ ચાલે છે. સારા એરિયામાં ફ્લેટ લેવો છે, આજે લેવા ગયો, પૈસા ટૂંકા પડ્યા, વરસમાં લઈશ, મહેનત કરી પૈસા ગયા, વરસ પછી લેવા ગયા, તમે કમાયા આટલો ને વસ્તુ પહોંચી ગયા આટલે. 5 લાખ ત્યારે ઓછા પડતા હતા, નહીં લીધું. આજે 5 લાખ કમાઈને બીજા વર્ષે લેવા માટે ગયા તો વસ્તુ પહોંચી ગઈ 15 લાખ પર. અફસોસ કરી પાછા ફેર્યા, આના કરતાં પહેલાં લઈ લીધો તો સારું થાત. મનગમતું હતું પણ અણગમતું થઈ ગયું. હૃદયથી ઈચ્છનારી વસ્તુ આપણી પાસેથી વારંવાર આગળ જતી જાય છે. જેને જેને તું હૃદયથી ઈચ્છે છે એ વસ્તુ તને છોડીને જતી રહે છે. 1000 વ્યક્તિ તમને દુનિયામાં મળશે, એના ઘરમાં કોઈ પણ છબીને ફોટો લાયક હોય એ વ્યક્તિને પૂછજો કે આ વ્યક્તિ કોણ. તમને 2 ઓળખ આપશે, આ મારી માં હતી કે મારી દાદી માં હતી, પણ મેં એને જોયા જ નથી. હું બહુ નાનો હતો અને મને છોડીને જતી રહી, મને એનો પ્રેમ નથી મળ્યો. પણ એક ઉપકારી હતા, એક વાત તમને કહું કે અમારા ઘરમાં એ બહુ માન. બોલો, જેને હૃદયથી ઈચ્છે છે વ્યક્તિ કેટલું જલ્દી આપણને છોડીને જતું રહે છે. ત્યારે કોઈ સામાન્ય માણસને એવું સમજાવ્યું કે ગાંડાને સમજાવ્યું હતી શું કે તો સાહેબ હૃદયથી કોઈને ઈચ્છવાના જ નહીં, જતું તો ઊંધો મિનિંગ કાઢે આનો. એને ક્યાં ખબર કે મોદોસાના બંધનો એવા હોય કે તું ઈચ્છે નહીં, ઓટોમેટિક ઈચ્છા આવી જાય. શું વીતતું હશે કે બાપને પોતાના દીકરાને ખાંદ આપવી પડતી હશે? શું કેવા પાપો થઈ હશે કે દીકરાને પોતાની દીકરીની ખાંદ આપવી પડતી હશે? કંઈક સમજણ પડ્યા આપણને? હું શું કહેવા માગું છું, ખ્યાલ આવે જ ને? કેવા પાપો થઈ હશે?
જેને હૃદયથી ઈચ્છા કરી તે વ્યક્તિ આપણાથી છૂટી પડીને જતી રહે. આ સંસાર બધું અન્યત્વ છે, કોઈ આપણું નથી, કંઈ માંગવા જેવું નથી ને કંઈ મળવા જેવું નથી, કંઈ પામવા જેવું નથી ને કંઈ પહોંચવા જેવું નથી. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરો અને વહન કર્યા કરો, જ્ઞાતા દ્રષ્ટા ભાવે ચાલ્યા કરો. જે છે એનો સ્વીકાર વર્તમાન પરિસ્થિતિમાં, ફ્યુચર પણ કાંઈ ને વર્તમાન પણ કાંઈ નહીં. સાંભળો છો પિંકીબેન, બધી જ પરિસ્થિતિ અન્યત્વ ભાવના સાથે જોડવાની છે. બધું મારાથી અન્ય છે, મારું છે જ નહીં કોઈ. દિલથી બજો, નફરતથી નહીં બોલવાનું. પાછું બધા આપણને પ્રસંગમાં એકલા પાડી દીધા હોય, કંઈ કંઈક એવો પ્રસંગ આવે તો ટ્રેડિશનલ માણસો જરાક આમ સાઈડમાં જતા રહે, આ દેશી માણસો એમ કે આપણને, અને કોઈક જગ્યાએ ભળતા આપણને ના ફાવ્યું, એ લોકો બધા ગ્રુપમાંથી આપણને દૂર કરે. અને તમને ત્યારે અન્યત્વ ભાવના આવે ખરી, પણ ઓલી દ્વેષવાળી આવે કે તમે બધા લોકો એક થઈ જાઓ છો, મને હંમેશા તમે દૂર. આ અન્યત્વ ભાવના નથી, આ તો તમે દ્વેષપૂર્વક કરેલો અંતરનો આવેશ કહેવાય. આ પરિસ્થિતિમાં તમારે અન્યત્વ ભાવનાની મજા કરવાની. આપણે જો બધા કરતા અન્ય છે, બધા મારાથી અન્ય છે, જો આપણામાં કોઈ નથી, એન્જોય કરતા આવડવું જોઈએ. કે વાહ, પત્ની જતી રહે ત્યારે સંતને સમાચાર આપ્યા કે પત્ની છોડી જતી રહી, ભલું થયું ભાંગી જંજાળ ભાવે પૂછું શ્રી ગોપાળ, શું હાઈટ પર બેઠા છે જોતો કરી. અનુકૂળ પત્ની મળી તો કે વાહ ભાઈ વાહ, આવી તો મળે કોને, પ્રભુનું નામ ભજવાનું અનુકૂળતા થઈ ગઈ. પૂર્વના કાળના અન્ય દર્શનમાં, જૈન દર્શનમાં સંતો, લેખકો, જ્ઞાનીઓ, વિદ્વાનો, મનીષીઓ, પંડિતો એવી એવી ભૂમિકા પર બેઠેલા હતા કે એ લોકોની પાસે અન્યત્વ ભાવનું રિઝલ્ટ બહુ ઉપર હતું. અને ભણવામાં ન્યાય દર્શનની ટીકા આવે છે, ભામતી ટીકા. લગ્ન થઈ ગયા હતા અને એક ટીકા લખવા માટે બેઠેલો એક વ્યક્તિ, 18 વર્ષ સુધી ટીકા ચાલી, ન્યાયની ટીકા 18 વર્ષ. પત્ની રોજ ફાનસ લગાડે, પત્ની રોજ જમવાનું પીરસે, એને કાંઈ ખબર નથી કે કોણ આવે તો નહીં, માની પત્ની આવે તોય ખબર નથી પડતી. 18 વર્ષે જ્યારે ટીકાથી સંપૂર્ણ કમ્પ્લીટ થઈ, આમ બેઠા હતા એક વાર શાંતિથી, આમ પોતાની જાતની અંદર આમ એન્જોય કરતા હતા, અચાનક પત્ની આવીને ફાનસ ચાલુ કરીનું. તો કે તું કોણ છે? કે તમારી પત્ની યુ. કે તું ક્યારે આવી? તો કે 18 વર્ષે. હું ક્યારે આવી? તો 18 વર્ષથી. તો કે 18 વર્ષથી આપની સેવા કરું છું, કે આ રોજ ફાનસ કરું છું, રોજ જમાડું છું. ઓ, 18 વર્ષ થઈ ગયા. ઓકે ઓકે ઓકે, ચાલ આ ગ્રંથનું નામ, તારું નામ ભામતી, ચાલ આ ગ્રંથ ભામતી થી કાલ લખી નાખું. ન તો ત્યાગની ભૂમિકાને પચાવેલું જ્ઞાન હોય ત્યારે આવી રીતે અન્યત્વમાં આપી દેવાય. બાકી કોઈ પોતાની વસ્તુ અન્યને આપી શકતું નથી ને, આપેલું કંઈ થતું નથી. બધા જુદા છો, કોણ જો અન્ય? સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગ્રુપ પડતા હતા, બિલ્ડિંગમાંય ગ્રુપ પડ્યા, ફલાનામાંય ગ્રુપ પડ્યા, બધે જાત્રામાં જાય ને તો એ ગ્રુપ પાડીને લોકો ભરે જ, રૂમમાં ઉતરે તો એ ગ્રુપમાં ઉતરે. બધા અન્ય છે, એટલે હું અન્ય. બધા સાથે ફાવતું પણ નથી આપણને, બધાના સ્વભાવમાં આપણે સેટ નથી થતા. અન્ય તો ભવનામાં રમતા શીખવો આનંદ છે. પાણીના ગુણ જેવા ગુણ લઈએ, પહેલો ક્યાંય પણ ભળી શકીએ છીએ ને ક્યાંય પણ ઠંડા રહી શકીએ છીએ. જે વાસણમાં જે વાસણના આકારવાળું પાણી થાય અને પાણીને ગમે તેટલું ગરમ કરો, પાછો એને છોડી દો તો પાછો ઠંડો ગાર થઈ જાય. આવા ગુણ આપણામાં આવી જાય તો કામ થાય. બાકી તો આ સંસાર, પહેલું એંગલ, જેના માટે તું પ્રયત્ન કરે છે એનાથી તું ડરે છે. જેને તું ગમે તે, જેને જોઈને દિવસ રાત તું ખુશી થાય છે, એ જ વસ્તુ તને છોડીને ચાલ્યો જાય છે. જેની તું ઈચ્છા કરે છે હૃદયથી, એ તારાથી દૂર થતું જાય છે. સ્નિગ્ધેશ નિજ સ્વભાવમાં અમલમ નિર્લોઠેલા લપ્યશે. તારા પોતાના જે નિજ સ્વભાવમાં પણ તું સ્નિગ્ધતા રાખવા ગયો, નિર્મળ એવો તારો નિજ સ્વભાવ, નિર્મળ, અમળ એટલે કર્મમળ રહિત, નિર્મળ એવો તારો પોતાનો નિજ સ્વભાવ પણ સ્નિગ્ધતા રાખવા ગયો, તે સ્નિગ્ધતાથી તું પોતે જ આડોટીને એમાં લેપાઈ ગયો. પોતાના ગુનોથી પણ લોકો દુઃખી છે, ખબર તમને? પોતાના ગુનોથી પણ પોતે દુઃખી, સમજણ પડે જ કે નહીં? તમારો લાગણીનો સ્વભાવ હોય પણ અતિ લાગણીનો સ્વભાવ હોય તો ગુણ છે, લાગણી ગુણ છે, વધુ પડતી લાગણી હોય તો એની સ્નિગ્ધતા આવી જાય તો એમાં આરોટીને ભાઈ તું લેપાઈ જાય, એમાં એ તું બચતો નથી. ગુણ
100% એ સારા, પણ મર્યાદિત હોય તો, શુદ્ધ હોય તો, સમજાઈને આવ્યા હોય તો. બાકી ગુણ પણ દોષનું ને દુઃખનું જ કારણ બની જાય. આપણે નવતત્વોની અંદર એક પદાર્થ આવે છે પરિસો, દુઃખના પરિસો બતાવે, ભૂખ તરસ ઠંડી ગરમી, બે પરિસર સુખના બતાવ્યા, પ્રજ્ઞા અને સન્માન, સત્કાર પરિસો. તમારી પાસે એટલું સરસ જ્ઞાન છે સરોજબેન, કોઈ તમને કે સરોજબેન તમે બહુ જ્ઞાની છો, તમારા જો પદાર્થ કોઈ બેસાડી ન શકે એટલું સરસ તમે મજાથી બેસાડો છો, મજા પડી જાય. હવે ગલગલિયા થવા લાગે તો સરોજબેન હવા મૂડવા લાગે તો 10 જણને તમે આ બોયલાને લખીને આપો ને એટલે હું ખાસ છાપી બતાવું કે મારા માટે તમારો અભિપ્રાય આ હતો. ગજબ છે, આ સંસારમાં તમને આવા લોકો મળે. તમે મેં કદાચ કોઈ જગ્યાએ કોઈની પ્રશંસા કરી હતી, માણસ મારી પાસે આવે અને કે સાહેબ તમે જે બોલે લખીને આપો ને આટલું સરસ તમે બોલ્યા, મેં ગજબ છે ભાઈ. આ સંસાર આ છે, કલ્પના નહીં કરતા, આ સંસાર છે જેના માટે તમે પ્રશંસા કરી. હવે કોઈ જગ્યાએ સ્ટેજ પર ઊભા હોઈએ, કોઈ નાની વાતને બી ઉઠાવીને બોલવાની હોય એટલે આપણે, અને સ્વાભાવિક છે કોઈ બી વ્યક્તિનો ગુણ વૈભવ તો સારી રીતે જ ગાય. ગાધા પછોલો માણસ હવામાં ઉડીને આવે, સાહેબ તમે બહુ સારું બોલ્યા, તમે જે બોલ્યાની જરાક લખીને આપો ને. હું કરું છું અંદર લખી. બચાવી શકશો ને અનુમોદનાઓને પણ. જે તારો પોતાનો નીચ સ્વભાવ છે, જ્ઞાની છે, સરળ છે, લાગણીવાળો છે, પ્રેમવાળો છે, પુરુષાર્થવાળો છે, મહેનતુ છે, એ ગુણ વૈભવની ચિકાસમાં પણ ક્યાંક જો ડૂબી ગયા, પૂર્ણ વિરામ. જીવ બચાવ તારા ચેતન તત્વને, તું ચેત તારા આત્મતત્વથી ક્યાંય કશે પણ ડૂબી ગયો તો આ તારા ગુણો બી તને ડૂબાડી નાખશે. તત્સર્વમ પરકીયમ એમ ભગવાન આત્માનો નત કિંચત તવ. ભગવાન આ બધું પરકીય છે, મારું કશું જ નથી. હે આત્મા ન કિંચિત તવ, તારું કશું જ નથી આ દુનિયામાં, આ કશું તારું નથી. હું માંડું છું ગુણો તમારા જેમ, દિવ્યતા તમારી જેમ. શું છે આપણું બોલો, આ સંસારમાં આપણું શું? તમે એક આત્મા, તમારી પાસે તમારું પોતાનું આત્મા સિવાય કશું શું છે, કશું છે? મારવાડની અંદર એક વખત અમે બેઠા હતા, રોડ કટિંગનો એક લેટર આવે, રોડ કટિંગમાં એનું ઘર તૂટવાનું. હવે એ તો લેટર આવ્યા કરે કે એ તો કંઈ થવાનું નથી, હું કરવાના કે એમ કંઈ થોડી રાખતા છે કે આપણે બધી સમજણ બહુ ઓછી પડે એટલે આપણે કંઈ બોલાય તો નહીં. પણ મેં તો આ સરકારનો લેટર આવ્યો જ, મેં મારું નાનો તો મારા બિલ્ડિંગમાં રોડ મોટો કરવા માટે લોકો બિલ્ડિંગ નાનું કરી નાખ્યું. મેં કીધું એ કે તો અમે બોલવું નહીં ને એટલે કંઈ તમારે થાય નહીં, બોલો બધું ખાઈ થાય. હા બરાબર, વાત સાચી, આપણે તો ત્યારે નાના હતા ને આપણે સમજણ ન પડે એટલે બરાબર છે, વાત સાચી. બીજે દિવસે બુલડોઝર આવીને ઘર તોડીને જતું રહ્યું, કંઈ કરી ન શક્યો. કાલ તો હોશિયારી મારતો હતો એમ કે આવ્યા ટ્રેક્ટર આવ્યા કરે કે હું થવાનું પછી બોલો. જેટલું સરકારને જગ્યા જોડતી તોડીને જતું રહ્યું, કંઈ કશું ન કર્યું, ભંગાર થઈ ગયો આખું ઘર આગળનો ભાગ, ડિમોલિશ કરી નાખ્યું. લીગલ હતું, ઇલીગલ પણ નહોતું, પણ સરકારને જગ્યા માટે જોઈતું હતું રોડ માટે એટલે તોડી નાખ્યું. બોલો હવે છે કંઈ આપ પોતાનું છે, કોઈ વ્યક્તિ પોતાના ખાસ અંગત સંબંધ બોલો ને, બોલો હમણાં બોલો ને, આ મારે અંગત સંબંધ બોલો ને જરૂર, બોલો હમણાં મજા કરીએ. આમ તો સંસારમાં તો આપણે બહુ ફાકડા મારી, મારે એની સાથે તો ખાસ સંબંધ છે. કહેજે ને આપણું નામ આપજે ને, આપું તમારું નામ છે. હવે આ જ્ઞાનીના વચનોની 3 લીટી આપણે હલાવી નાખેવી, 3 જ શબ્દોમાં કહી દીધું. જેને ઈચ્છે છે દુઃખ, જેના માટે તું પ્રયત્ન કરે છે ત્યાંથી દુઃખ આવે. પુણ્યથી ચાલતો સંસાર, 2-4 ઓળખાણમાં પાસા સાચા પડી ગયા, એમાં કંઈ હવા મૂડવાની જરૂર નથી. ક્યાંય જ્યારે પુણ્ય નબળું પડે તો કોઈ TC ની ઓળખાણે કામમાં નથી આવતી, અને કોઈ પોલીસની ઓળખાણો તમને કામમાં નથી આવતી. પુણ્યથી ચાલતો આ સંસાર છે, તારું કાંઈ જ નથી. કહી દીધું જ્ઞાની ભગવંતે હોશિયારી, પણ કશું જ તારું નથી. રમતા આવડે તો બહુ મજા છે,
બહુ મજા આવી જાય. ન રમતા આવડે તો બધે પાછું પરિણામ બગડી જાય. મજાનો ફ્લેટ પણ જતો રહે, પરિવાર પણ છૂટો પડી જાય, એકલા ટૂલા થઈ જાય તો એ પ્રસન્નતા આપણી અકબંધ હોય. એ તો જવાન જ સ્વભાવ વાળું તું ને ગયું કે એમાં ખોટું શું થયું. મને તો જ્ઞાનીએ કીધું હતું, ગતવર સ્વભાવો એમ સ ગચ્છતી એવો, જવાના સ્વભાવ વાળું છે તે ગયું, અને મારું જે છે તે ક્યાંય જવાનું જ નથી, તો અહીંયા જ રહેવાનું છે, જે છે અહીંયા પડ્યું જ, બાકી તો જવાના જ સ્વભાવ વાળું તું ને ગયું. સાચું કહેજો. ઘરમાં પ્રસંગ હોય આમ તો હવે અત્યારે તો આપણે હોલ પર જ બધું પતી જાય, બાકી પહેલાં છે ને ઘરે માણસો મહેમાનો આવતા, 50 માણસો 40 માણસો આપણા ઘરે રહેતા, એટલે આપણા ઘરે ગાદલા નાન તેન રસોડા ને મહારાજ આમ 24 કલાક ધમ ધંગલ ધમાલ રહેતી. 7-4-5 દિવસનો પ્રસંગ હોય, બધા જ મહેમાનો દૂર દૂર શાંતરથી આપણા ઘરે આવ્યા હોય, બાજુવાળાના ઘરે કીધું હોય કે નવા આવશે, આમ કેવું આમ મજા હોય ત્યારે ઘરમાં આનંદ હોય. સૌથી અઘરી ભૂમિકા કોઈમાં પ્રસંગ પતે ને, જેમ જેમ ઘરમાંથી લોકો આમ ધડધડ ધડધડ ચલો આવજો મળશું નીકળતા જાય ને, અને ઘરનો જે ખૂણો ખાલીપો અનુભવ હોય ને, બહુ અઘરું આપણો શબ્દ હોય જયારે. આજે બધું મન નથી લાગતું કોઈ કામમાં, કેમ ઘર ખાલી થઈ ગયું, અને તો ભાવના સમજ્યા નથી એટલે દુઃખમાં ડૂબી ગયા છે. અચ્છા તમને ખબર તો હતી ને કે 5-7 દિવસ માટે મહેમાન આવવાના છે. અચ્છા એની પહેલાં તમે આજ ઘરમાં એકલા જતા, આટલા જતા ને મેમરો ક્લિયર છે. આ 5 દિવસ માટે જ મેમરો ના આવ્યા હતા ને, હા ક્લિયર છે. તો 5 દિવસમાં એવું તે શું કરીને આવ્યું કે તું એની કઈ વાતમાં આવી ગયો કે ગયા તો તું આટલો દુઃખી થઈને બેસી ગયો? કઈ ભૂમિકા આવી રહી? જ્ઞાની પણ એટલું જ કહે છે, મહેમાન આવે ને જાય એ સંસારનો નિયમ ચાલ્યા કરશે. બોલો જે તું દુઃખી થઈ ગયો ને ઘરમાં બેસી ગયો કે આજે મારો મને મન નથી લાગતું કંઈ કામ કરવાનું, હવે કાલે કરશું એવા છે. અને રિયલી આપણે ત્યારે કોઈ કામ કરવાનું મન જ ન થાય ને, કરીએ તો વેઠ જ વળે, કારણ કે આ બધા જતા રહ્યા એટલે આપણે ખાલીપો અનુભવાતો હોય. આ લાગણીના પ્રેમના મોહના બંધનો આ સંસારમાં આપણો પરમાત્મા અને કર્મ બંધનનું કારણ બને, કારણ અનેત્વ ભાવનાની સમજણમાં આપણે કચાસમાં હતા. એટલે આ ભાવના સમજાઈ ગયા પછી પહેલેથી પ્રિપેરેશન હોય, 5-7 દિવસ માટે આવ્યા છે, આ બધા જશે એટલે આપણે પાછા જ્યાં છે ત્યાં ને ત્યાં જ આવીએ, બાકી કશું જ. મહેસાણા પાછળની ટ્રેનિંગ વખતે અમારા ગુરુજી અમને આ ટ્રેનિંગ નથી તૈયાર કરતા. ના ના તમે વેકેશનમાં ઘરે આવી, વેકેશન પતી જાય પાછા મહેસાણા પાછળમાં જાય, પહેલો દિવસ બહુ દુઃખમાં હોય અમે લોકો, કારણ કે પરિવારની યાદ, મમ્મી પપ્પાની યાદ આવતી હોય, બહુ નાની એજ અમારી 12થી જો. અમારા ગુરુજી બી અમારી પરિસ્થિતિ સમજતા, કારણ કે એ લોકોને દર વખતે ખબર હોય કે કોઈ બી દીકરા અહીંયા આવે એટલે ઘર છોડીને આવે. પહેલા દિવસે જતાની સાથે પહેલું જ વાત કરે, ચલો સ્વાધ્યાય ક્યારે આવે? હું સાહેબ તો કે તમે જેટલું લેટ કરશો એટલું તમારો નવો ગાથા નહીં થાય, એટલે તમે જલ્દી પહેલાં સ્વાધ્યાય આપવા લાગો. સ્વાધ્યાય જવાબ મન ડાયવર્ટ કરના, ખુશી માટે એમ કે 6 મહિના જ છે ને ભાઈ, ભલે યાદ આવે 6 મહિનામાં પાછું વેકેશન પડી જશે. હવે એને 6 મહિને એટલે 180 દિવસ, એ 180 ના બોલે 6 મહિના બોલે ખાલી, પછી 4-5 દિવસ થાય જો 5 દિવસ તો ગયા, કેમ કેટલા રહ્યાની વાત ન કરે, આમ અમારા મનને ડાયવર્ટ કરે. એટલે અમે થોડા 15 દિવસમાં સેટ થઈ ગયા, પાછા અમે રંગાઈ ગયા મારી જોડે, અમને સાચવી લેતા. અમારા બી લાગણીના સંબંધો હતા, એને ભરડી એ સમજી શકતા અને સાચવી લેતા. આપણે તો સંસારમાં દુઃખી થઈ ગયા છે કેમ, બાકી તો વૈરાગ્ય એવો હોય છે ઘરમાં કોઈના મૃત્યુ પછી પણ આપણું વૈરાગ્ય દ્રઢ થાય, પણ એ દુઃખ હોય આપણે નૃત્ય કરવા ન બેસે, પણ આપણે તરત એનાથી ઘણું શીખીએ કે આત્મા ગયો, આત્માન ગયો તો હવે મારે શું કરવાનું છે. બધું અન્ય તો હતું ઉજવવાનું, તો બધા છૂટા પડવા છે, હવે આવી ગયું હવે આજ મિલનની સગાઈ કરતાં વિદાયની વસમી વેળાને જો સમજી શકાય એવું મિલન આપણું જો થાય તો અન્ય તો ભાવના આપણી સાચી પડે છે. મિલન પછીની વિદાયની વસમી વેળા કરતાં વિદાયની વસમી વેળાવાળું મિલન જો તમે સમજી શકો તે મિલન ખરેખર વાસ્તવિક અન્યત્વ ભાવનાને સ્તર કરનાર બને છે. મેં તાત્વિક ભાષામાં બહુ ગંભીર વાત બતાવી છે, સમજાય તો બરાબર, બાકી ઉપરથી જશે ગોળ ગોળ ન થયેલું. મિલનની વેળા પછીની વસમી વિદાય એ સંસાર, પણ વિદાયની વસમી વેળા એક સમજાઈ ગયા પછી એક સાચું મિલન થાય એટલે પ્રભુ સાથે, તો અન્યત્વ ભાવના તમને સમજાય, બાકી કંઈ નહીં. આટલું સમજી રહ્યા ખ્યાલ આવી ગયો બરાબર? એમ છે જોકરો સરમ બધા નરમ જ્યાં જુદું ચોસરમ
નવરિંદાનો સિદ્ધાંત રમજાનું કલ્પના છે સિમ પ્રમમ હોય મંગલમ. નિયમ, આજે ઘરે જતી વખતે તમારે એટલું જ બોલવાનું, બધું અન્ય છે, અને ઘરમાં પ્રવેશ કરવાનો છે. શું બોલવાનું? જેમ તેરામાં નિશી બોલે એમ બોલવાનું, બધું અન્ય છે. એ જ હતું, હા તો બીજું આજે આપ્યું. બસ તમારું પર્સ ખોલવાનું, બધું અંદર પડ્યું ને બીજું, આ અન્ય છે. બધું ભરેલું પર્સ ને ખાલી પર્સ નહીં. નવરતા નવતા ભણે સદગામ ધરાવી સદગામ ઓછી રહી.